વલસાડમાં ઉધાર તમાકુ આપવાની ના પાડનાર દુકાનદારે આંખ ગુમાવી. વલસાડના અતિ સંવેદનશીલ ગણાતા એવા ધોબી તળાવ વિસ્તારમાં એક દુકાનદારે માથાભારે ઈસમને તમાકુ ઉધાર આપવાની ના પાડતા માથાભારે ઈસમે દુકાનદારની આંખમાં હથોડી મારી આંખ ફોડી નાખી હતી. સાથે દુકાનદારના પુત્રને પણ માર માર્યો હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે અને દુકાનદારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો અનુસાર વલસાડના ધોબી તળાવ વિસ્તાર નજીક શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતા જલાલુદ્દીન પીરખા ખાનની અનાજ કરિયાણાની દુકાન ધોબી તળાવ પોલીસ ચોકીની પાછળ આવેલા વિસ્તારમાં આવેલી છે, જેમાં ગતરોજ રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેમની દુકાન પર ધોબી તળાવ વિસ્તારમાં રહેતો માથાભારે ઈસમ સરફરાજ શેખે દુકાન પર આવી ઉધાર તમાકુ માંગ્યું હતું, જેમાં દુકાનદાર જલાલુદ્દીન પીરખા ખાને સરફરાજ શેખને તમાકુ ઉધાર આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં દુકાનદારની પત્નીએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ થોડીવાર બાદ સરફરાજ શેખ ત્યાં અન્ય બે સાથી મિત્રો સાથે ફરી દુકાન પર આવી દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો, જેમાં સરફરાજે દુકાનદાર જલાલુદ્દીન પીરખા ખાનની આંખમાં હથોડી મારી આંખ ફોડી નાખી હતી. સાથે જ દુકાનદારના પુત્ર અફઝલ ખાનને પણ માર માર્યો હતો. આ બનાવ બાદ દુકાનદાર જલાલુદ્દીન પીરખા ખાનને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. अपनी दुकान पर बैठा था, तो दुकान पर आके मेरे से तो उधार तम्बाकू मांग रहा था, मैंने दिया नहीं, तो उसके पीछे गाली गलौज करने लगा. मैं उसको बोला भी, तब दोबारा उधर से आया, झगड़ा करने लगा. झगड़ा करके मैं उसको जब नहीं दिया, मैं बोला उन्हें पहले से ही तो ऑलरेडी 500-600 खा के बैठा है, मैंने नहीं दूंगा उधार, तो आया डायरेक्ट हथौड़ी मार दिया. मेरा नाम अफजल खान है, जलालुद्दीन मेरे पापा का नाम है. दुकान पर उधार लेने के लिए सरफराज नाम था उसका, मैं दुकान पर उधार लेने के लिए आया तो पापा ने बोला उधार नहीं, क्योंकि आपके पहले के 500-600 रुपये बाकी है. तो फिर माँ बहन फिर ने गाली दिया, फिर देने के बाद फिर उसके बाद बोलने लगा, रुक अभी तेरे को बताता हूँ आके. मैं आया फिर उसके बाद ने फिर उसके बाद मेरा कॉलर पकड़ लिया ने, मेरे को एक दो उसके साथ में दो भाई भी थे उसके, और वो भी था, और उसने मेरे को उसके दोनों भाई ने पकड़ लिया ने मेरे पापा को हथौड़ा मारा आँख पे ने आँख की आँख डैमेज हो गई, आँख अब कोई काम की नहीं है.